વિદ્યાર્થી મિત્રો નોર્મલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું નિધિ ગોરેજ આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 1 લેક્ચર નંબર 19. આજે આપણે ધોરણ 2 માં ઇંગ્લિશ વિષય છે એમાં આપણે યુનિટ નંબર 4 એનિમલ્સ તેના વિશે અભ્યાસ કરી લીધો છે. તો આજમાં આપણે આ યુનિટને પૂરું કરવાનું છે, બરાબર? એટલે આપણે થોડું રિવિઝન કરી કે એનિમલ્સ એનિમલ્સ એટલે શું થશે? એનિમલ્સ એટલે પ્રાણીઓ. હવે તમે બધા એ આ યુનિટમાં જુદા જુદા પ્રાણીઓના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તે શીખી લીધા, બરાબર? આપણે પણ છે અને બધાએ પ્રાણીઓને જોયા પણ હોય. ઘણા લોકો તો અમુક પ્રાણી ઘરે પણ પાળતા હોય છે અને તેને રમાડતા હોય છે. તો અહીંયા મેં અમુક જગ્યાએ સ્પેલિંગ લખેલા છે, અમુક જગ્યાએ ઉચ્ચાર લખેલા છે અને અમુક જગ્યાએ અર્થ લખેલા છે. તો જેના સ્પેલિંગ અને ઉચ્ચાર લખેલા હશે તેનો અર્થ છે તે જ્યાં મેં ખાલી જગ્યા લખી કરેલી છે તેમાં તેનો અર્થ લખી નાખવાનો. જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં જે સ્પેલિંગ આવતો હોય તે છે ઉચ્ચાર અથવા તો જે અર્થ આવતો હોય તે લખી નાખવાનું છે. તો ચાલો પહેલા શું કીધું છે? એલ આઈ ઓ એન એનો અર્થ આવ્યો છે સી. તો તેનો ઉચ્ચાર શું થશે? એલ આઈ ઓ એન એટલે લાયન. એલ આઈ ઓ એન લાયન એટલે સી, બરાબર? હવે એના પછી છે એફ ઓ એક્સ ફોક્સ એટલે શું થશે? અર્થ શું થશે? આ કયા પ્રાણીનું નામ છે? શિયાળ, બરાબર? એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ. હવે ત્યારબાદ નંબર 3 છે આર એ ટી રેટ એટલે શું થાય? ઉંદર, બરાબર? હવે એના પછી ચોથું, હવે એમાં સ્પેલિંગ નથી આપ્યું તે આપણે શોધવાનું છે. તો તેનો ઉચ્ચાર શું છે? રેબિટ. અને તેનો અર્થ રેબિટ એટલે સસલું. તો અહીંયા આપણે રેબિટનું સ્પેલિંગ લખવાનું છે આર એ ડબલ બી આઈ ટી. રેબિટ એટલે શું થશે? સસલું. હવે એના પછી નંબર 5 સ્પીરલ એસ યુ યુ આઈ એસ યુ યુ આઈ ડબલ આર ઈ એલ એસ યુ યુ આઈ ડબલ આર ઈ એલ. આ સ્પેલિંગ થોડો અઘરો છે, ઘણાને પાકો કરવામાં તકલીફ પડતી હશે, પણ આવી રીતે જુદા જુદા પાઠ પાડીને પાકો કરશો તો બધાને આવતી જશે. તો સ્પીરલનો અર્થ શું થશે? સ્પીરલ એટલે ખિસકોલી, બરાબર? બધાને આવડી જાય. હવે ત્યારબાદ નંબર 6 તેમાં સ્પેલિંગ નથી આપેલું તે શોધવાનું છે. ઉચ્ચાર શું છે? ઝીબ્રા. ઝીબ્રા એટલે ઝીબ્રા. ઝેડ ડબલ ઈ બી આર એ ઝીબ્રા એટલે ઝીબ્રા. હવે ત્યારબાદ